રાજ્યમાં ફરી એકવાર હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રમાં પડી શકે છે કમોસમી વરસાદ. 3 દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની પણ આગાહી. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું. હજી વધુ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવો પણ કર્યો દાવો. કોંગ્રેસના ધારાસભ્યો તૂટવા મામલે કેબિનેટ મંત્રીએ કહ્યું કોંગ્રેસમાં નેતૃત્વ જેવું નથી રહ્યું. ગુજરાતમાં કોરોના વાયરસની ફરીથી એન્ટ્રી. ગાંધીનગરમાં કોરોનાના નવા 2 કેસ નોંધાતા સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલી આપ્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આવતીકાલે રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે કરશે વિડીયો કોન્ફરન્સ. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની ખેડૂતોની માંગ યથાવત. ડુંગળીની સમાધિ બનાવી ધોરાજીમાં ખેડૂતોએ કર્યો વિરોધ. પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો ખેડૂતનો આરોપ. ખેડાના નડિયાદમાંથી વધુ એક નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ઝેરી કેમિકલનો નશાકારક ડુપ્લિકેટ તાડી બનાવવામાં થતો હતો ઉપયોગ. ફેક્ટરીના માલિક પ્રકાશ ગોપવાણી સામે નોંધાઈ ફરિયાદ. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પહેલા દેશભરમાં ઉત્સાહ. અમદાવાદમાં રામ મંદિરના ધ્વજસ્તંભની થઈ પૂજા. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મુખ્ય ધ્વજસ્તંભની પણ પૂજા.